वादनय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। सोलहवीं गाथा सुधी समय सार मूल ध्येय भूत मूल साध्य भूत स्वभाव ने समझाया अने हवे एनी प्रयोग पद्धति सत्तर अठारमी गाथा में समझा। आज स्वाध्याय वक्त विचार आया पहली गाथा में सिद्धों ने वंदन बीजी गाथा में समय की बात कर त्रीजी गाथा में एकत्व समय सर्वत्र सुंदर लोक में एवी बात स्व समय पर समय की बड़ी चर्चा तो एमां आवी ज करी त्रीजी गाथा में। चौथी गाथा में काम भोग बंधन की कथा शुद्ध परिचित ने अनुभूत छे तेथी एकत्व विभक्त भगवान आत्मा की बात आ जीव ने सुलभ नथी दुर्लभ छे एवी चर्चा आवी। एमां बे त्रण नरी वास्तविकतानी पण वात आवी आत्मज्ञान पोते करतो नथी अने आत्मज्ञानी एवा जीवोनी सेवा पण करतो नथी। चौथी गाथामां मोह रूपी भूत એની પાસેથી બળદની માફક ભાર વેવડાવે છે કશાય ચક્રને લીધે ઘેરાયેલો જીવ એની બધી ચર્ચા ચોથી ગાથામાં છે। પોતાના વૈભવની વાત આગમનો અવલોકન યુક્તિનું અવલંબન પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ આ ચાર ઉપાયોની સાથે પાંચમી ગાથામાં વાત આવી આવા એકત્વ વિભક્ત ભગવાન આત્માનું સ્વસંવેદન કરવું જોઈએ છલ ગ્રહણ ન કરવું જોઈએ પાંચમી ગાથા। છઠ્ઠી ગાથામાં તો પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો જ્ઞાયક ભાવ એ જ શુદ્ધ છે પ્રમત્ત નથી અપ્રમત્ત નથી જ્ઞાત તે તો તે જ છે છઠ્ઠી ગાથામાં વાત એટલે પ્રમત્ત અને અપ્રમત્ત સમસ્ત ગુણસ્થાનગત પર્યાય ભેદો ને કાઢી નાખી અને અભેદ શુદ્ધ સ્વભાવ ભાવની વાત છઠ્ઠી ગાથામાં કરી। સાતમી ગાથામાં ગુણ ભેદો ને કાઢી નાખી જ્ઞાન નથી દર્શન નથી ચારિત્ર નથી ગુણ ભેદોનો નિષેધ ગુણ ભેદોનું નિરાકરણ
સાતમી ગાથામાં કરી. વિનાયક તો બસ વિનાયક છે, છતાં વ્યવહાર કેવી રીતે પ્રતિપાદકપણાને પ્રાપ્ત કરતો પોતાની જાતને સ્થાપે છે એ આઠમી નવમી અને દસમી આ ત્રણ ગાથાઓમાં. આઠમી ગાથામાં મ્લેચ્છને સમજાવવું હોય તો મ્લેચ્છની ભાષામાં સમજાવવું પડે છે બ્રાહ્મણને. ભેદના પરિચય વાળા જીવને અભેદની વાત ભેદો વડે કરવી પડે છે એમ કરીને આઠમી ગાથામાં એક બહુ સરસ મજાની સલાહ આપી. છતાં બ્રાહ્મણને ક્યાંય મ્લેચ્છપણું ન સ્વીકારવું જોઈએ, પોતાનું બ્રાહ્મણપણું છોડવું ન જોઈએ અને મ્લેચ્છપણું સ્વીકારવું ન જોઈએ. આઠમી ગાથા. નવમી અને દસમી ગાથામાં તો દ્રષ્ટાંત જ આવ્યા, કેવળી અને શુદ્ધ કેવળી સંબંધી. કેવળ આત્માને જાણે છે માટે તેઓ કેવળી, એમ શુદ્ધ જ્ઞાન વડે પણ કેવળ આત્માને જાણે છે માટે શુદ્ધ કેવળી પણ ખરેખર જુઓ તો કેવળી જ છે. શુદ્ધ કેવળી પણ કેવળી જ છે. આ તો થઈ નવ અને દસ નંબરની ગાથા. હવે અગિયાર નંબરની ગાથાથી એક ટોપ ગેર વાળી વાત શરૂ થાય છે. જે અગિયારમી ગાથામાં સમુચ્ચય વિષય લીધો, વ્યવહાર બધો અભૂતાર્થ છે અને નિશ્ચય જ ભૂતાર્થ છે. સંકિત દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, આત્મજ્ઞાની જો થવું હોય તો એને સમસ્ત વ્યવહાર પરથી દ્રષ્ટિને હટાવીને પરમાર્થ જ્ઞાયક સ્વભાવ ભાવની દ્રષ્ટિ કરવી પડે. ભૂતાર્થ આશ્રિત જીવ સંકિત દ્રષ્ટિ જાણવો એ અગિયારમી ગાથામાં. પણ બારમી ગાથામાં થોડુંક હળવું કરીને કીધું, પરમ ભાવમાં જે સ્થિત હોય એને ભૂતાર્થ દર્શિત જે શુદ્ધ નહીં છે તે જ એને માટે છે, એને એને માટે જ તે છે. બાકી જે અપરમ ભાવમાં સ્થિત છે એમને માટે અપદેશ સંત મજ્જમ, એને પોતપોતાની ભૂમિકા પ્રમાણે વ્યવહાર હોય છે અને એ જાણેલો પ્રયોજનવાન રૂપે વ્યવહાર હોય છે. કાર્મિકા જાણે કે એની જ વાત, ભૂતાર્થથી જાણેલા નવ તત્વો સમ્યક તો છે, બાકી તો અભૂતાર્થની ભૂમિકામાં પર્યાયની ભૂમિકામાં જે જેવી રીતે હોય જ એ તેરમી ગાથામાં વાત આવી. પછી ચૌદમી ગાથા અને પંદરમી ગાથા જૈન શાસ્ત્રની અનુભૂતિ સંબંધીની, સમ્યક દર્શન સંબંધીની અને સમ્યક જ્ઞાન સંબંધીની ગાથા આ ચૌદ અને પંદર નંબરની ગાથામાં વાત આવી. અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ વગેરે પાંચ વિશેષણો વડે. સમજાય છે? સાંભળો છો બરાબર ધ્યાનથી? આ કથા નથી, આ અધ્યાત્મ છે. આમાં બહુ ઉપયોગ એકાગ્ર રાખવું પડે તો જ આ મગજમાં ખચિત થાય, બેસે. આપ ચૌદ પંદરમી ગાથામાં, ચૌદમી ગાથામાં સમ્યક જ્ઞાનની મુક્તિ થાય, પંદરમી ગાથામાં સમ્યક દર્શનની મુક્તિ થાય, શ્રદ્ધા અને જ્ઞાન મુખે ન. એ સોળમી ગાથામાં એ વિષયનું સમાપન કર્યું કે સાધુ પુરુષને, સાધુ પુરુષને તો આપણે ઘણી ચર્ચા કરી છે પાત્રના સંદર્ભમાં, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર સેવા જોઈએ. એક બહુ સરસ ભેદ કરીને આપ સૌને કીધું હતું, પહેલી લીટીમાં ભાષા છે, ભેદોની ભાષા કીધું તું ને, અને બીજી લીટીમાં ઓરિજિનલ ભાવો છે. કેમ કે પહેલી લીટીમાં વાત પૂરી નથી થઈ. કીધું કે સાધુ પુરુષને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સેવા જોઈએ, બીજી લીટીમાં કઈક બીજું જ કીધું કે આ ત્રણ સ્વરૂપે તો આત્મા જ છે એટલે આત્માનું સેવન કરવું છે. તો ઓરિજિનલમાં વાત તો સમજાવવા માંગે છે, સમ્યક દર્શનના ભેદમાં નહીં પડ, જ્ઞાનના ભેદમાં નહીં પડ, ચારિત્રના ભેદ અને વિકલ્પોમાં નહીં પડ. એ વિકલ્પોનું તો નિરાકરણ અમે સાતમી ગાથામાં કરી આવ્યું છે.
એટલે ત્યાં તે સમજી લેવાનું, એ વાત ત્યાં લાગુ પડે. જો યાદ રાખજો હું જે કહું છું ને, બહુ મંથન કરીને કહું છું બધી બાબતો આગળ પાછળ. હા, સોળમી ગાથા સમજતી વખતે છઠી ગાથા, સાતમી ગાથા યાદ કરવાની. પેલી ભક્તિ આપણે ગાઈએ ને હંમેશા, જ્ઞાન દર્શન લક્ષણ મેં પાયા જિસમે આત્મ રામ સમાયા, આત્મા એસા હી હૈ. સોળમી ગાથા છે આ ભક્તિ ની, જે પંક્તિ છે ને સોળમી ગાથા છે. જ્ઞાન દર્શન લક્ષણ મેં પાયા જિસમે જાનન હાર જણાયા, આત્મા એસા હી હૈ. સમ્યક દર્શન ને પામવાનું કે જ્ઞાન ને પામવાનું કે ચારિત્ર ને પામવાનું, નહીં, સોળમી ગાથા ના પાડે છે. સોળમી ગાથા તો એમ કહે છે તો આત્માને જાણ, ઈસ્ત વાત 17-18 ને કીધું. સોળમી ગાથામાં ભાઈ પ્રકાશભાઈ પકડાય છે ને વાત. આ બહુ અનમોલ વસ્તુ છે, બહુ અનમોલ વસ્તુ કહું છું. એક કૂતરાને તમે પથ્થર ફેંકો અને વાઘને ફેંકો, વાઘને, એવું કેટલો ફેર છે? સિંહને પથ્થર ફેંકો અને કૂતરાને ફેંકો, કૂતરું શું કરશે? કેવલો પથ્થર, અપ્રતિબુદ્ધ કૂતરાની વાત કરું છું, અપ્રતિબુદ્ધ કૂતરો હશે ને, એટલે મિથ્યા દ્રષ્ટિ કૂતરો અપ્રતિબુદ્ધ હશે ને તો એ પથ્થરને પકડશે. પછી દડા ફેંકતા પછી દડો લઈ આવે, સિંહને મારી જુઓ, સિંહ દડાની પાછળ નહીં દોડે, ફળી કરનારની પાછળ દોડે. ખ્યાલમાં આવ્યું? આમ સમ્યક દર્શન નો દડો ફેંક્યો આચાર્યોએ, તો મોઢામાં શું લેવાનું? સમ્યક દર્શન લેવાનું. સમ્યક જ્ઞાન નો દડો ફેંક્યો, સમ્યક જ્ઞાન ને લેવાનું. ચારિત્ર નો દડો ફેંક્યો, ઓહો હો હો હો, ચારિત્ર નહી, આપણે શ્વાન વૃત્તિ નહીં પોષવાની. થોડો દાખલો ખતરનાક છે. હા, આપણે શ્વાન વૃત્તિ નહીં ફેંકવાની, આપણે સિંહ વૃત્તિ ફેંકવાની. એમણે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રના ત્રણ દડા ફેંક્યા. એ ત્રણેય માંથી એકને મોડામાં નથી લેવાનું, આપણે કોને મોડામાં લેવાનું? આત્માને મોડામાં લેવાનું. કેમ કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર કોને ફેંક્યા? કે આત્માએ ફેંક્યા, એટલે આત્માને પકડો. એમ સોળમી ગાથામાં સાધુ પુરુષને રત્નત્રય સ્વરૂપ આત્માનું સેવન કરવું જોઈએ, અને એના પછી 15, 16, 17 આ બધા કળશો પછી આત્મનશ્ચિંત એવાલમ, અમને તો બસ આત્મા જ હો, અમારે મેચક અને અમેચક, ભેદ અને અભેદ, માથાકૂટમાં અમારે કાંઈ ઉતરવાનું જ નથી. જોજો, એક હજી એક બહુ વિચિત્ર દ્રષ્ટાંત યાદ આવે છે, મોડામાં આવે છે, કહું છું સાંભળો. ભૂખ્યો ભિખારી હોય, ભિખારી ભૂખ્યો હોય, બહુ ભૂખ લાગી હોય, હવે એને તમે રોટલી આપો, પૂરણપોળી આપો કે ખાખરા આપો, હા, ગમે તે આપો, એ કોઈ દી આપણને એવું નહીં પૂછે કે આ વાસી તો નથી ને, આ વપરાય એવું છે ને, ખવાય એવું છે ને, એ પૂછશે? પ્રશ્ન પૂછશે? બોલો પ્રકાશભાઈ, નહીં ને. એ જે કઈ પણ એની થાળીમાં મૂકો, પાત્રતા આવી હોય, થોડુંક વ્યતિરેક દ્રષ્ટાંત છે, થોડુંક આમ સમજો એ ભાવને, એ વ્યતિરેક દ્રષ્ટાંત છે. આપણે આમ થોડુંક નેગેટિવ એપ્રોચ વાળો દાખલો આપ્યો, ભિખારીનો દાખલો આપ્યો, પણ ભિખારીના વ્યક્તિત્વમાં રહેલ ભૂખને જુઓ. બસ એને જે કાંઈ આપો, જો એને 100 રૂપિયા આપો તોય પ્રેમથી લેશે,
10 રૂપિયા આપો તોય પ્રેમથી લેશે, અને 1 રૂપિયાનો સિક્કો આપો તોય પ્રેમથી લેશે. એને શેનાથી મતલબ છે? સામાન્યના આવિર્ભાવથી મતલબ છે. એને વિશેષનો તિરોભાવ, એને વિશેષનો આવિર્ભાવ નથી, બસ એને પૈસાથી મતલબ છે. બસ મને તમે પૈસા આપો. અખિલ સાહેબ, એમ આત્મારથી જીવને આત્માથી મતલબ હોવો જોઈએ. મને બહિરાત્મા નહીં સમજાણો, અને અંતરાત્મા નહીં સમજાણો, અને પરમાત્મા તો બહુ મોટા, હા અમે તો આત્મા રહ્યા, અમે ક્યાં પરમાત્મા. તું ભેદ નહીં કર, તું વિશેષ નો ભેદ નહીં કર, તું આત્મા નિગોદિયા જીવનો આત્મા, આત્મા હા નરકમાં નો જીવ નારકીય આત્મા, બધા બધા ભગવાન છે, અને બધા ભગવાન થાવ. સામાન્ય 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 16મી ગાથામાં ઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને સેવન કરવા, પણ કરવાનો રત્નત્રય સ્વરૂપી ભગવાન હાથ. હવે એના પછી આ કળશો થયા, છેલ્લો જે કળશ આવ્યો ને એમાં ઈ જ વાત છે. આત્મનશ્ચિંતયૈવાલમ, આત્માની ચિંતા, ચિંતા મતલબ ચિંતન, ચિંતન મતલબ ચિંતા. હમણાં સમાધિ કા સાર જયપુરમાં જે વ્યાખ્યાન માળા ચાલી એમાં, જયપુરમાં જે વ્યાખ્યાન માળા ચાલી એમાં લગભગ છઠમા કે સાતમા સ્વાધ્યાયમાં ભારીલ સાહેબે બહુ સરસ વાત કરી, બહુ ગંભીર થઈને બોલ્યા. જગતની ચિંતા ઈ ચિંતા, આત્માની ચિંતા ઈ ચિંતા નથી. મને બહુ ચિંતા સતાવે છે કે આત્મજ્ઞાન કેદી થશે, ભેદ જ્ઞાન કેદી થશે. પેલા નક્કી કરો ને, ચિંતા દુનિયાની હોય કે ચિંતા આત્માની હોય, ચિંતા તો ચિંતા જ છે ને. બસ ફેર એટલો, આપણે જગતના આર્ત ને રૌદ્ર ધ્યાનના વિકલ્પ જાળને ચિંતા કહીએ છીએ, અને ધર્મ ધ્યાન રૂપ વિચારોને આપણે ચિંતન કહીએ છીએ. પણ ચિંતન ઈ એ ચિંતાનો બાપત છે. પંડિતજી આવું કઈ હોય? આવું છે એટલે જ આવું કહીએ છીએ. હા તો આપણે બોલ ગાઈએ તો એવું ને, આત્મ ચિંતન કા એ સમય આયા. હા ગાવું એમ, પણ સમજવું એમ, આત્મ ચિંતા કા એ સમય આયા, પાકે નર તે ક્યા ખોયા ક્યા પાયા. એ આર્થ ધ્યાન નથી, ઓલી મીઠાઈ નથી હોતી, ઓલી ચાંદી શું કેવાય, ચાંદીની હોય ને ઉપર વરક, વરક હોય ને વરક, તો આ ધાર્મિક વરક વાળી આ ચિંતા જ નથી. બીજું શું છે? ક્યાં ખોયા ક્યાં પાયા ક્યાં, અહીંયા તો છે. આ બાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર અનુભવમાં આવી જ રહ્યો છે. ખ્યાલમાં આવ્યો? એટલે હું એનાથી ક્રોસ કરું છું એ ભજન થી, જોકે હોશે હોશે આપણે ગાઈએ જ છીએ. સમજવાનું, એ કોઈ બહુ મોટી ધાર્મિક ભાવના નથી, એ એક આર્થ ધ્યાન જ છે. એને ધાર્મિક આર્થ ધ્યાન કહો, ધાર્મિક આર્થ ધ્યાન છે. મારી વાત સમજાય છે આપ સૌને? પંડિતજી આર્થ ધ્યાન પણ બે હોય છે, બે નહીં 32 હોય છે. 32 ને અસંખ્યાત લોક પ્રમાણ હોય છે. પરમ આવશ્યક અધિકાર વાંચ, નિયમ સાર અને ખબર પડશે. પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ના ચિંતન માં પણ ઉપયોગ ને લગાવો, તે પણ સાધક ને માટે અનાવશ્યક છે. એ આવશ્યક નથી. નિયમ સાર, નિયમ સાર માં એવી વાત, કેમકે એ વિકલ્પ છે ને. તો આ 17મી 18મી ગાથા આજે શરૂ થઈ.
તોડવી ગાતાની પૂરેપૂરી છાંટ છે. આમ મારે તો બીજી બહુ ગંભીર વાત આપ સૌને કરવી છે. આ 17મી 18મી જે ગાથા શરૂ કરી ને એના પહેલા એક કળશ આવ્યો. હું એ કળશ થી આપ સૌને વાત શરૂ કરું છું. જોશો આપણે થોડીક વાર એનો ભાવાર્થ, એના ભાવાર્થમાં પહેલો વાક્ય છે. ગ્રંથ જેની પાસે હોય કાઢજો, ન હોય તો સ્ક્રીન ઉપર જોજો. તમને બધાને આ એક બહુ સરસ વસ્તુ બતાવવા માંગુ છું. જો તમને મેં મોકલ્યું છે મોબાઈલ, જોજો. કળશ 19 નો ભાવાર્થ પહેલો વાક્ય, આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. મને તો આ એક વાક્યમાં આખો મોક્ષ માર્ગ દેખાય છે. જોકે આજનો વિષય નથી, આજે તો ગુરુદેવશ્રી એ બધું 17મી 18મી ગાથા ઉપર જ બધું લીધું છે, પણ મારે આના ઉપર આપ સૌનું ધ્યાન આકર્ષિત કરવાનું છે. આજે તો 76 નંબરનું પ્રવચન આપણે સાંભળ્યું, બરોબર? એટલે મારે ખાસ આપ સૌને આ વાત તરફ ખાસ મારે ધ્યાન દોરવાનું છે. ફરીથી જુઓ, એક 5-7 મિનિટ આપણે એમાં રમત કરીએ. ફરીથી વાંચો છો વાક્ય, ભાવાર્થમાં પહેલો જ વાક્ય છે, આત્માના શુદ્ધ સ્વભાવની. અને મેં જાણી જોઈને એમાં પોઈન્ટ જુદા જુદા કર્યા છે. વાક્ય આખું છે આ 1-1.5 લીટીમાં વાક્ય આવી જાય, પણ આપ સૌનું ધ્યાન એના ઉપર જાય માટે મેં એમને હાઈલાઈટ કર્યા છે જુદા જુદા. આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. ઓકે, તમારે સમજાય છે? હવે આમાં હું 4 બાબતો બતાવું છું, સાંભળો. મને હમણાં માઇન્ડમાં આવ્યા એ 4 બાબતો, જોકે હું 3 બાબતો અત્યાર સુધી વિચારતો હતો હમણાં વ્યાખ્યાન થી લઈને, પણ હમણાં હું જયારે બોલું છું ત્યારે મને 4 બાબતો ધ્યાનમાં આવી. સૌથી પહેલો, આત્માના, જો અહીંયા જૈન દર્શન ની શરૂઆત અહીંયા જ થાય અને જૈન દર્શન ની પૂર્ણતા પણ અહીંયા થાય, આમાં જ થાય. આત્માથી શરૂઆત અને આત્મામાં જ પૂર્ણ. બોલી, એક ભક્તિ આપણે ગાઈએ છીએ, આત્મા કી બાત હો આત્મા મે રાત હો. આત્મામાં આત્માની જ વાત અને આત્મામાં જ મારી રાત. ટૂંકમાં શરૂઆત આત્માથી અને પૂર્ણતા પણ આત્મા. હવે એમાં આત્મા 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 આપણને શબ્દ સાંભળીને હવે ટેવાઈ ગયા છે. આત્મા એટલે આપણને એમ થાય કે શાસ્ત્રની ભાષા નહીં, આત્મા એટલે કોઈ આત્મા ભાતમાં શાસ્ત્રની વાત નહીં, હું પોતે. એટલે ધર્મની શરૂઆત મારાથી અને ધર્મની પૂર્ણતા પણ મારાથી. સર્વત્ર હું બસ એમાં સામ્રાજ્ય, મારો સામ્રાજ્ય છે. ત્રાજુમાં ગામને તોલવાનો નથી, ત્રાજુમાં. હમણાં ઓલા વીર સાગરજી ન્યાયના ક્લાસમાં 15 દિવસ થઈ ગયા, એ બહુ સરસ દાખલો એને આપ્યો. પ્રમાણ અને નય, આપણે 4થો કળશ ચાલતો, 4થો 5મો 9મો 10મો, ઉદયતી નય સ્ત્રી રસ્તમેતી પ્રમાણમ, ત્યાં ઈ કળશ જયારે અહીંયા ચાલતો હતો તે દિવસના ન્યાયના ક્લાસ. એટલે મેં ત્યારે ઈ ક્લાસમાં પછી મેં અભિપ્રાય પણ આપ્યો ગુરુદેવશ્રી, આજે એ જ વાત લીધી હતી, પ્રમાણ વડે નય વડે નિક્ષેપ વડે નિર્ણય કરો એમ માધ્યમ છે. એને એક વાત કરી હતી, દુકાન વાળો વેપારી ગમે તેટલી મોટી શોરૂમ ચલાવે, ગમે તેટલો મોટો કામ કરે, ધંધો કરે, પણ એને ત્રાજુ માટેની જગ્યા તો રાખવી છે. વાત સમજવા જેવી છે. હા, દુકાન ગમે તેટલી મોટી હોય, હા,
બોલે હીરાની દુકાન હોય, આલોડ પેલેસ રોડ ની મોટામાં મોટી હીરાની દુકાન, પણ જયારે હીરાનો શું કહેવાય ગ્રાહક આવે તો એને ડાયમંડ જ્વેલરી આપવા માટે કે સીધે સીધું કાઢીને નહીં આપે, એના માટે કાચની પેટીમાં શું રાખવું પડે? એ ત્રાજુ માટેની જગ્યા ક્ષેત્ર અને ત્રાજુ માટેની કિંમત ચૂકવવી જ પડે ને. પોઈન્ટ સમજો આ વાતને. એના માટેની જગ્યા અને એ વસ્તુ માટેનો ખર્ચો એને કરવો જ પડે. કેમ કે જે માલ છે એ માલને વેચે કેવી રીતે, એને એને વેપાર તો કરવો છે કે નહીં, કરવાનો કે નહીં વેપાર કરવાનો ને, તો ત્રાજુ તો જોઈએ. ભરતભાઈ એમ આચાર મુનિ ભગવંતો તો બધા મોટા વેપારી છે. ગુરુદેવ નથી કહેતા આપણા આડતિયા થઈને, આ તો કેવળીના આડતિયા છે. આડતનું કામ છે, આડતનું કામ. ત્રાજુ રાખે સેના સેના પ્રમાણના, નયના, નિક્ષેપના, એમાં તોળી તોળીને જીવોને પીરસે. આટલી જ વાત મારે આપ સૌને કેવી રીતે. તો અહીંયા આ પ્રકરણમાં સાધ્ય છે, પણ કોના? સૌથી પહેલા મારા આત્માના, એટલે હું પોતે આત્માના. હવે બીજી વાત, શુદ્ધ સ્વભાવની. કઈ સ્વભાવની? શુદ્ધ સ્વભાવ. પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો શુદ્ધ સ્વભાવ, ઈ શુદ્ધ ની, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં સર્વ વિશુદ્ધ ની, નિયમસાર ની ભાષામાં કહીએ તો શુદ્ધ ભાવ અધિકાર નહીં. ચલાવે શુદ્ધ ભાવ, કેવળ જ્ઞાન નહીં, શુદ્ધ ભાવ. ત્રિકાળ શુદ્ધ ભાવ ની વાત, કેવળ જ્ઞાન તો પર્યાય છે ને, ક્ષયિક ભાવ છે. હા છે 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 છે. કોનાની લગડી? ઘરેણા નહીં. બોલો ઘરેણું જોઈએ કે લગડી જોઈએ? એમાં કેવો ભાવ પાસે બોલ્યા? હા તો લગડી, લગડી સોનાની લગડી એમ. અશુદ્ધ ભાવ, નિયમસાર શુદ્ધ ભાવ અધિકાર નો શુદ્ધ ભાવ, એનું નામ શુદ્ધ સ્વભાવ. એ આ શુદ્ધ સ્વભાવ બરાબર. તો આત્માના શુદ્ધ સ્વભાવની થોડુંક હજી આમાં એક મીઠું મરચું ગભરાણું છું સાંભળજો. શુદ્ધ સ્વભાવ એટલે મોક્ષ માર્ગ નહીં અને મોક્ષે નહીં, સાધક અવસ્થા એ નહીં અને સાધ્યભૂત અવસ્થા એ નહીં. અહીંયા તો શુદ્ધ સ્વભાવ. જો નિગોદ મે સોહી, મુજ મે સોહી, મોક્ષ મજાત, અંતર ભેદ કછુ ભી નાહી, ભેદ ગિને સંસાર, એનું નામ શુદ્ધ સ્વભાવ. પકડાય છે આ વાત? હા રાજા બેટાના સાસુમાં કઈ ડાયરી વારી કરો છો, લખો છો કે નહીં કઈ? હા આ કેટલી અદભુત વસ્તુ છે. શુદ્ધ સ્વભાવ એટલે પર્યાય વાળો નહીં. હજી એક વાત કરું, બોલું. શુદ્ધ સ્વભાવની એટલે બહિરાત્માની નહીં, અંતરાત્માની નહીં અને પરમાત્માની પણ નહીં, આત્માની. અપ્પા સો પરમપ્પા, એની ખ્યાલમાં આવ્યું ને? બહિરાત્મા તો જે આત્માને નહીં જાણે એને કહેવાય, આત્માને જે ન જાણે એને બહિરાત્મા, જાણે એને અંતરાત્મા, જાણતા રહે એને પરમાત્મા. અહીંયા ત્રણેયની વાત નથી. શું શું સમજાય છે આમાં? હા જાણ, ન જાણે એ અજ્ઞાનીની તો વાત છે, જાણે એ અંતરાત્માની પણ વાત નથી, અને જાણતો રહે એ પરમાત્માની પણ વાત નથી. અહીંયા ન જાણે અને જાણે અને જાણતો રહે એની વાત જ નથી. જાણક 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 સ્વભાવ ભાવ છે, એનું નામ શુદ્ધ સ્વભાવ છે. છે આમ દરિયો છે આમાં. એક નાનકડો વાક્ય, આત્માના એટલે પોતાના શુદ્ધ સ્વભાવની. ઓકે હવે આગળ વધીએ. શુદ્ધ સ્વભાવ તો છે, આખી લંકા કોનાની છે,
પણ બુદ્ધિ ઉપર પથ્થર પડેલ છે રાવણ, તો શું થાય? ખ્યાલમાં આવ્યું? તો સીતાના અપહરણનું જ હુજે ને એને, પારકી વસ્તુ પ્રત્યેનો જ પ્રેમ થાય ને એને, હા શુદ્ધ સ્વભાવ તો છે ભાઈ, તું શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા કર, જ્ઞાન કર, એનું આચરણ કર. એ 17મી 18મી ગાથામાં જે આજે બુદ્ધિશ્રીએ બધી વાત કરી, બરોબર, તો તને શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ. આ શબ્દમાં બહુ મર્મ છે. શુદ્ધ સ્વભાવ તો છે પણ તને પ્રાપ્તિ ક્યાં? શુદ્ધ સ્વભાવ તો પ્રાપ્ત છે પણ તને પ્રાપ્તિ એની થઈ નથી. આત્મા તો છે પણ આત્માની ખ્યાતિ નથી થઈ. શું કીધું? આત્મા તો છે પણ એની ખ્યાતિ નથી થઈ. આત્મા છે એટલે દ્રવ્ય સ્વભાવે છે, ખ્યાતિ થવી એટલે પર્યાયના પરિણમનમાં આવવું, એ મયા સાક્ષાત પ્રાપ્તિ. બરોબર, આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ. અહીંયા સાક્ષાતમાં સાક્ષાત લેવાનું, બસ સાક્ષાતમાં સાક્ષાત લેવાનું. હું પૂર્ણ નથી કહેતો અત્યારે, એ પછી પર્યાયગત વ્યાખ્યા થઈ જાય. આમાં તો પરિપૂર્ણ સ્વભાવ ભાવ દ્રષ્ટિમાં આવે બસ એની વાત. હવે સાક્ષાત પ્રાપ્તિને આમાં જયચંદજી ચાવડા સાહેબે બહુ સરસ બીજો શબ્દ આપ્યો, સર્વથા મોક્ષ. સાક્ષાત પ્રાપ્તિનું નામ શું આપ્યું? સર્વથા મોક્ષ. બરોબર, એ સર્વથા મોક્ષ છે, સંપૂર્ણ રીતે થયેલો મોક્ષ છે. તે આપણો શું છે? સાધ્ય છે. સૌથી પહેલી વાત આત્માના શુદ્ધ સ્વભાવની, બીજી વાત સાક્ષાત પ્રાપ્તિ, એને જ ત્રીજા શબ્દોમાં કહીએ તો સર્વથા મોક્ષ. તે આપણા સૌનું શું છે? સાધ્ય. સાધ્ય શું છે? સર્વથા મોક્ષ. સર્વથા મોક્ષ શું છે? સાક્ષાત પ્રાપ્તિ. કોની? શુદ્ધ સ્વભાવની. ઈ કોનો? આત્મા. આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. કઈક સમજાણું આપ સૌને? પકડાય છે વાત? હા, આ બહુ ધ્યાનથી સાંભળજો. હજી 2-3 બાબતો મારે આપ સૌને કહેવું છે આગળ. હજી બહુ એકાગ્રતાથી સાંભળજો. હા, જરાય ઉપયોગ આમ તેમ નહીં કરતા, વિશુદ્ધિ થશે આ વાત સાંભળતા સાંભળતા. હા, બહુ એકાગ્રતાથી સાંભળવાનું. હવે નેક્સ્ટ, હું નેક્સ્ટ નેક્સ્ટ જાઉં છું. એક બહુ માર્મિક વાત ગુરુદેવશ્રીએ આજે કરી. આની વાત કરી આપણે હમણાં, આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ. હવે આગળ વધીએ આપણે. જોજો, હવે આ જે વાત આવી આજે 164 નંબરના પાના ઉપર છે, 17મી 18મી ગાથા ઉપર, બહુ સરસ વાત છે. અરે રે, આ તો અંતર સમાવવાનો માર્ગ, આ તો અંતર સમાવવાનો માર્ગ. બરોબર, એ તે કઈ બહાર ને ગ્રહે એવી ચીજ અંદર કેમ હોય? હા 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 હા, સમજાય છે. કઈ બહુ માર્મિક વાક્ય છે, 164માં પાને છે આજે બોલ્યા છે. અંતર સમાવવાનો માર્ગ છે એમ કહે છે કે બહારની વસ્તુઓથી આપણને મળે એવું નથી. ચલો આ એક બહુ સરસ અંશ 200 નંબરના પાના ઉપર જુઓ. હા 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 હા, આખી વાત વજન વયું ગયું. જોજો બધા બહુ ધ્યાનથી સાંભળજો, બહુ સરસ અને બહુ ઊંચી વાત છે. આખી વાત વજન વયું ગયું, જેના ઉપર વજન આપણે આપવું જોતું હતું
આત્માની મૂળ ચીજ એનું વજન જ ગયું. સમાજની વાત કરે છે, આત્મા ઉપર વજન નહીં, બીજી બધી વસ્તુઓની નાટક ચટક આ બધી બાબતોમાં રસ, આત્માની મૂળ ચીજ એનું વજન જ ગયું. વજન એટલે સમજાણું એની મહત્તા, મહત્તા જે ખાસ કોણે સમજાયો છે? સંતો, શાસ્ત્રો અને સર્વજ્ઞો. તમને સ્લાઇડ ઉપર બે વખત લખેલું દેખાય છે, ગુરુદેવ બે વખત બોલ્યા છે, દરેક શબ્દો બબ્બે વાર બોલ્યા, સંતો, શાસ્ત્રો અને સર્વજ્ઞો. સંતો, શાસ્ત્રો અને સર્વજ્ઞો ત્રણે ત્રણે સ, અને સમય સારમાં પણ સ, સમય સારમાં જો હજી હજી વાત સાંભળો, સમયમાં પણ સ અને સારમાં પણ સ, એવો ગજબ છે. હા, સમયમાં પણ સ અને સારમાં પણ સ, સમજવું એમાંય સ, સ બરાબર ત્રણે સ. જેનો પોકાર કરે છે પહેલો, પહેલા પ્રથમ તું આત્માને જાણ, પહેલું પહેલા તે વહેલા, એવું કઈ કહે ને લોકમાં, પહેલા તે વહેલાના ધોરણે, ઇંગ્લિશમાં તો કઈ એવું ફર્સ્ટ કમ ફર્સ્ટ ગેટ એવું કઈક બોલે છે. હા, પહેલામાં પહેલું કોઈ છે તો આ આત્માને જાણવાની વાત. આ બહુ સરસ વાત 200 નંબરના પાનામાં, આ એક બહુ સરસ છે. મને તો આમ હૃદયમાં એટલો સ્પર્શી ગયો, એટલે ચશ્મા વિનાના પણ દેખાય એવડા મોટા અક્ષરો કર્યા છે. મારે એમાં કાંઈ ઝૂમ બૂમ કરવાની જરૂર નથી. હા, તમને જો અહીંથી દેખાતો છે, દેખાય છે આ ગુરુદેવજીના વ્યાખ્યાન વખતે જ મેં મારી મસ્તીમાં આ બનાવવાની ચેષ્ટા કરી. હા 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 હા, બસ બધી અનુભૂતિ આવી જાય ગુરુદેવજી. અને જે બોલો સમજાણું કાંઈ એના ઉપર જે સંકલન કરું છો, અને ઘણી વખત વિચાર આવે હા 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 હા, આ ઉદ્ગારમાં રહેલી અનુભૂતિ ગુરુદેવશ્રીની, એનું સંકલન કરવાનું મન થાય. કયા કયા પ્રસંગમાં ગુરુદેવશ્રી આ હા 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 બોલે છે? હા, કથન તે કથન કોઈ, બાકી પૂરું થયું, કથન તે કથન કોઈ માર્ગના મર્મ ભરી દીધા છે ને. જો એક વાત સાંભળો, આ મહાપુરુષને મર્મ દેખાય છે, હૃદયશ્રીને શું દેખાય છે? સમયસારની ગાથાએ ગાથાએ મર્મ દેખાય છે. આપણને હજી શાસ્ત્રોએ નથી દેખાતા, માર્ગ દેખવાની વાત તો બહુ દૂર છે. સમજાણો કઈ બધાને? આ ગુરુદેવશ્રીને તો માર્ગમાં મર્મ, માર્ગનું મર્મ દેખાય છે. આપણને મર્મ દેખવાની વાત તો જવા દો, માર્ગે દેખાતો નથી, શાસ્ત્રોમાં ટપો નથી પડતો. હા, અને શાસ્ત્રો વાંચવાની એ ગરજ નથી. તો કેદી ગુરુદેવશ્રી જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચશું વિચાર કરો. ઘણો બધો મેં કહી દીધો, ઘણો બધો કહી દીધો, યાદ રાખજો. તો આજનો આ પ્રવચન 17મી 18મી આ ગાથા ઉપર ગુરુદેવશ્રીએ જે આજે ઓલો મચ્છરનો વૃત્તાંત, હાથીનો વૃત્તાંત, બહુ સરસ કથાનક હતો એ. હા, એ બધી વાતો ખૂબ સરસ મજાની આચરણની વ્યાખ્યા આજે બહુ સરસ કરી છે. એ બધા અંશો આપ સૌ વાંચજો, જાણેલાની શ્રદ્ધા હોય, અગર જાણેલાની શ્રદ્ધા કેવી હોય. આ તો ગજબ ટીકા, આત્મખ્યાતિ, સમયસાર, 14 પૂર્વ 12 અંગના પેટ ખોલ્યા છે. થોડા શબ્દોમાં તો આખા કેવળ જ્ઞાનને રેડી નાખ્યું છે. એમ કરીને ગુરુદેવ આમાં બહુ અદભુત 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 વાતો આપણને આજે કરી છે. એકો એક બાબતો આપણે બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે. એક પ્રકરણ આજે બહુ સરસ આવ્યું છે, દેવ શાસ્ત્ર ગુરુનો અનાદર, પાના નંબર 199 ઉપરની વાત બહુ સરસ આવી છે. હા, માન્યતામાં આ જીવ દેવ શાસ્ત્ર ગુરુનો અનાદર કેવી રીતે કરે છે? હા, બહુ સરસ વાત કરી. શાસ્ત્ર ને આજ્ઞા કઈક હોય, ગુરુ નો હુકુમ કઈક હોય, આ એને માનતો નથી.
તો કહે છે દેવ શાસ ગુરુ નો ઈ અનાદર છે, બરોબર. ઈ એક વાત ત્યાંય કરી છે અને આગળ જતા ઈ વાત બહુ સરસ કરી છે, બરોબર. ચલો એમાં ને એમાં 199 નંબર ના પાને એક મિનિટ જોજો. આ તો મહા અધ્યાત શાસ્ત્ર છે. અરે આનો પણ સ્લાઇડ બનાવવાનો હતો પણ સમય બહુ જાય એમાં, મેં તો આનંદ લીધો એનો. આ તો મહા અધ્યાત્મ શાસ્ત્ર છે, આમ પટના પટ પડ્યા છે ન્યાયના. હા હા અચ્છા જો, પટના પટ પડ્યા છે ન્યાયના, એ કઈ કથા વાર્તા નથી. સંતોના મુખમાંથી ધારા વાણી વાણીને કાળે નીકળી ગઈ, નીકળી ગઈ વાણી. કોણ કરે, કોણ બનાવે, એ વાણીમાં પણ સફર વાર્તા કહેવાની તાકાત છે. વાણીમાં સફર વાર્તા કહેવાની તાકાત છે, આત્મામાં સ્વ અને પરને જાણવાની તાકાત છે, જો વાણી અને જ્ઞાન. હા એ બહુ સરસ વાત આવી. બીજો એક સરસ પ્રકરણ આવ્યો, નિવૃત્તિ સ્વરૂપ. આત્મા તો રાગના શરીરના કર્મના અભાવ સ્વભાવ સ્વરૂપ જ છે. એ એક બહુ સરસ વાત આવી છે, એ આપ સૌ એમાં જોજો. હા, દેવ શાસ્ત્ર ગુરુની અવહેલના આ જીવ કેવી રીતે કરે છે એની વાત આપણે આમાં સમજવા જેવી છે. જાત્રાના હોશિલા વાળાઓ માટે પણ એક ઠપકો આપ્યો છે ઉદ્દેશ્ય. હા જવું છે ને આપણે જાત્રામાં, જવું છે ને. હા પણ એ કાલ પરમ દિવસે કોક એમ કેતા હતા, પંડિતજી હવે કઈ ગોઠવો ને તમે કઈક જાત્રાનું. આજે તો ગુરુદેવ ભાઈ તો ચાપકા માર્યા છે. હા પાના નંબર જો 197, પહેલામાં પહેલું જો મોક્ષાર્થી નું બંધારણ. રાગાર્થી નથી, સંસારાર્થી નથી, લોભાર્થી નથી, બહુ સરસ કીધું છે. પુણ્યાર્થી જે નથી એ મોક્ષાર્થી નું પ્રથમ કર્તવ્ય. આટલું જ, પ્રથમ પહેલામાં પહેલું, પહેલામાં પહેલું બહુ ઊંચી વાત આજે ઉદ્દેશ્ય કરી છે. એમાં આજો પાન નંબર 197 વચ્ચેના પકડમાં, નાદવો જાણવું જોઈએ. આટલા શાસ્ત્ર પહેલા ભણવા, આટલી રાગની મંદતા પહેલી કરવી, આટલી દેવશાસ્ત્ર ગુરુ શાસ્ત્રની સેવા કરવી, આટલી જાત્રા સમ્ય શિખરજીની કરવી, જો આવ્યું જો પછી આ થશે. ગૌતમ બુદ્ધ વાળા સમજાય છે, પેલા યાત્રા કરશું, પછી આમ કરશું, પછી ઓમ કરશું. હા પછી થશે એમ નથી. વૈદરાજ એને કીધો તો, બહેને કહ્યો તો ને, તમારી દીકરીએ કહ્યો તો, પિતાજી જાત્રા પાત્રા ઘણી કરી હવે સાંભળો, જાત્રા પાત્રા તો ઘણી કરી હવે સાંભળો. શોભાલાલજી ની વાત. હા પહેલા જાત્રા પાત્રા થી હળવો થાય પછી આત્માને જાણે, એવું છે. જાત્રા પાત્રા થી હળવો થાય પછી જાણે, એવી વસ્તુમાં સ્થિતિ નથી. એ વિતરાગ માર્ગ તે કોઈ માર્ગ, આહાહા, ત્રણ કાળ ત્રણ લોકમાં બીજે આ વાત હોઈ શકે નહીં. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એમના પંથ અને એમના માનેલા સંકિતિઓ એ સિવાય આ માર્ગ ક્યાંય હોઈ શકે નહીં. અચ્છા હજી એક વાત અતિશય માર્મિક આજે આવી. સૌથી પહેલા હું આપ સૌની વાત કરું છું, સાંભળો, પકડજો એ વાત, છેલ્લી વાત કરું છું એટલે આપ સૌના મગજમાં એ ભરી જવો જોઈએ. જો પહેલા સાંભળો એમ નથી કીધું, પહેલા આત્માને અનુભવો એમ કીધું. એટલે આત્માની શ્રદ્ધા, આત્માને જાણો. 17મી 18મી ગાથા છે ને, તો આપણને એમ નવા નવા જે હોય ને, નવા આવતા હોય એ કે નહીં, પહેલા શાસ્ત્રમાં જાણવું તો જોઈએ ને. તો ગુરુદેવે શું કીધું ખબર? જાણ્યું છે આ જીવે, સાંભળ્યું છે, કેવળીઓ પાસેથી સાંભળ્યું નથી, અનંત વાર આ જીવે સાંભળ્યું નથી. આ કઈ નવી વાત છે? ઘણાય છે ને, હું તમને એક વાત કરું, ઘણા જીવો સ્વાધ્યાયમાં આવતા 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 બંધ થઈ જાય. મને તમારા દેર યાદ આવે છે કે નામે ભૂલાઈ ગયો, દેર અને દેરણે, એટલે 6 મહિના 8 મહિના વર્ષ થી આવતા 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 બધું ભૂસાઈ જાય. પછી 2 વર્ષ 5 વર્ષ પછી વળી પાછા આવે, પછી કે પંડિતજી હવે આપણે બાલબોધ થી શરૂ કરીએ, એટલે પંડિતજી ને તો બાલબોધ માં જ બેસવાનું, એને પોતાના ધોરણ આગળ વધારવાનું જ નહીં. બોલો રાજા બેઠા.
हाँ पप्पा ने राजा बेटा बोलो, राजा बेटा पंडित जी तुम्हें शुरुआत की करो ने। हाँ आज 35 वर्ष થઈ ગયા આ ક્ષેત્ર સાથે, હવે તો સમયસાર નિયમસાર આના રસ પીવાના દિવસો છે। આ જૈન સિદ્ધાંત પ્રવેશના માર્ગો ત્યાંથી શરૂ કરવાનો, સમજો આ વાત ને હું જે કહેવા માંગુ છું વાત સમજો। શું કહેતો તો શલભ? હા તો ગુરુદેવ એમ કહે છે પહેલા આ જાણીએ, પહેલા આ જાણીએ એમ નહીં, પહેલા સાંભળીએ એમ નહીં, તું સાંભળ્યું તો છે અનાદિ કાળથી। જો એની વાત હું તમને કહું, પ્રથમમ એવ આત્મા જ્ઞાત્વા જ્ઞાતવ્ય, સંસ્કૃતિ પંક્તિ ઉપર ગુરુદેવનું ધ્યાન ગયું છે। પાન નંબર 192, જો 2 મિનિટ જો, સૌથી ઉપર મોક્ષાર્થી પુરુષે આવ્યું, જો પ્રથમમ એવ આત્મા જ્ઞાતવ્ય એમ કીધું ને। હવે એ ફકરા પછી જો, પ્રથમમાં પ્રથમ આત્માના પૂર્ણ આનંદની પ્રાપ્તિના અભિલાષીઓએ પહેલામાં પહેલા આત્મા જાણવું, કહો ભીખાભાઈ પહેલું શું કરવું? સાંભળવું, જો પૂછો સાંભળવું, સાંભળવાનું તો કઈ આવ્યું નહીં આમાં। વકીલ સાહેબ વાત સમજાય છે? સાંભળવાનું નહીં આવ્યું કે કેમ કે તે કઈ સાંભળ્યું નથી એમ નથી, પોઈન્ટ સમજાય છે? લોજિક કે છે પહેલામાં પહેલો મોક્ષાર્થી કેમ કે એને સાંભળ્યું છે, જો આવ્યું સાંભળ્યું છે ગુરુ પાસે અને સર્વજ્ઞ પાસે, એ સાંભળ્યું છે કે એને પરમાનંદની પ્રાપ્તિ કરવી, એ સાંભળ્યું છે, કેવા કાન પકડે છે, એ સાંભળ્યું છે એટલે પરમાનંદની પ્રાપ્તિનો અભિલાષી છે સીધો, સીધો પરમાનંદની પ્રાપ્તિનો, એને બીજું કાંઈ કામ નથી। મારે પુણ્ય હોય તો સ્વર્ગ મળે, સગવડતા મળે, આ મળે, હજી મોક્ષાર્થી નથી, એ પુણ્યનો કામી છે, આ દયા દાન વ્રત પૂર્તિ કરીએ તો પાછી મળે, એનો ઈ કામી નથી। યાદ રાખજો આ પ્રકરણ બહુ સરસ છે, એમ ગુરુદેવશ્રીના આજના પ્રવચનમાં કમસે કમ 10 થી 15 એવા વિષય બિંદુઓ છે, એને તમે હાઈલાઈટ કરો ને તો આખો પ્રવચન આમ આત્મવૈભવ તરીકે આપણને ધ્યાન જવું જોઈએ એવા બધા શબ્દો ઉપર, એવા ઉદ્ગારો ઉપર। ખ્યાલમાં આવ્યું? પહેલામાં પહેલું આ, બસ પહેલામાં પહેલું આ, આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્માનું આચરણ। હા એવું, આ બહુ અદભુત સરસ વિષય, હજી આવશે કાલે પરમ દિવસે, હજી આ વિષય આવવાનો છે, પછી આપણે વિશેષ લેશું। માં જીનવાણીની વંદના માટે હાથ જોડીએ। નિજ નિધિ નિજ મે બતાઈ યહાં અનંત ઉપકાર હે ઉસકે લિયે જીનવાણી માં કો વંદના શત બાર હે વંદના શત બાર હે વંદના શત બાર હે હે જીનવાણી ભારતી તો હી જપો દિન રેન જો તેરી શરણા ગહે સું પાવે સુખ ચેન જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક સો વાણી મસ્તક નવો સદા દેત હો ઢોક સદા દેત હો